ડિસામાજી કોરોના વાયરસને લઈ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રથમવાર મુલતવી રાખવામાં આવી છે. આજે ડિસામાં આવેલા રામજી મંદિર ખાતે ભક્તો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને સરકારની ગાઈડલાઈન મુજબ દર્શન કરતા નજરે પડ્યા હતા. અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથને નગરચર્યા પર નીકળવાનો દિવસ. સદીઓથી અષાઢી બીજના દિવસે ધામધૂમથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે. પરંતુ વર્તમાન સમયમાં કોવિડ-19 વાયરસને લીધે ભગવાન જગન્નાથની રથયાત્રાને ગ્રહણ લાગ્યું છે અને આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા મુલતવી રાખવામાં આવી છે. ત્યારે ડિસામાં પણ આ વર્ષે કોવિડ-19ને પગલે રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. ડિસા સહિતના રામજી મંદિરથી દર વર્ષે અષાઢી બીજના દિવસે ધામધૂમથી નીકળતી ભગવાન જગન્નાથની શોભાયાત્રા આ વર્ષે મોકૂફ રાખવામાં આવી છે. આજે રામજી મંદિર ખાતે ભગવાનના માત્ર દર્શન કરવા માટે મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને સેનેટાઈઝ કર્યા બાદ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત મંદિર પર લોકોની ભીડ એકત્રિત ના થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા મંદિરની 100 મીટર ત્રિજ્યાને સીલ કરી દેવામાં આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ વખતમાંથી દર વર્ષે આગામી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આગામી 22મી રથયાત્રામાં કોવિડ-19 કોરોના વાયરસનો મહારોગ હોવાથી સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટ તેમજ ગુજરાત સરકારે ગાઈડલાઈન કે મંજૂરી ના આપતા આજે રથયાત્રા પરિભ્રમણમાં ભગવાન નીકળશે નહીં અને મંદિરના પટનાંગમાં જ ભગવાન જગન્નાથની રથયાત્રા પરિભ્રમણ કરશે અને દરેક ભક્તોએ મંદિરમાં આવી અને દર્શનનો લાભ લેવો. કોરોના વાયરસ હોવાના લીધે ભગવાન જગન્નાથની રથયાત્રા ડિસાના ખાતે નીકળશે નહીં. ડિસાના ઐતિહાસિકમાં પ્રથમવાર ભગવાન જગન્નાથની રથયાત્રામાં કોરોના વાયરસને લઈ મોકૂફ રાખવામાં આવતા ભગવાનના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહેલા ભક્તોમાં આજે નિરાશા જોવા મળી હતી.